नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 विषय आंकड़ाशास्त्र चेप्टर 2 के जेमा शॉर्ट एक्जाम्पल आपणे गणता था एमा एक रीत छे क्रमांक सहसंबंध आपी तो ए रीतनो आपणे अभ्यास करीशुं। अहीं एक एक्जाम्पल आपेलुं छे, बे निर्णायको 10 स्पर्धकोने एक सौंदर्य स्पर्धामां क्रम आपे छे अने ते परथी तेमना क्रमांकोना तफावतोनो वर्गोनो सरवाळो 214 મળે છે તો આ પરથી ક્રમાંક સહસંબંધક શોધો। રકમ ધ્યાનથી વાંચજો, બે નિર્ણાયકો 10 સ્પર્ધકો એટલે અહીંયા તમને n આપી દીધા છે 10 અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે શું થશે, સિગ્મા d² બરાબર 214 n બરાબર 10 આપણને રકમમાં આપેલા છે। આપણે ક્રમાંક સહસંબંધક શોધવાનું છે તો ક્રમાંક સહસંબંધકનું સૂત્ર શું છે, ક્રમાંક સહસંબંધક r બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n n² - 1। 1 - 6 સિગ્મા d² આપેલ છે તમને રકમમાં 214, n તો કે 10, n નો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર - 1। 1 - 214 ગુણ્યા 6 1284 થશે, 10 10 નો સ્ક્વેર 100 - 1 1 - 1284 100 - 1 ગુણ્યા 10 કરતા અહીંયા આવશે 990 1 - 584 ભાગ્યા 990 થશે 1.30 1 માંથી 1.30 જશે એટલે r બરાબર - 0.30। આ રીતે ક્રમાંક સહસંબંધક શોધાશે। આ એકદમ સરળ રીત છે, તમને રકમમાં જ આપેલું હશે n અને તફાવતોના વર્ગોનો સરવાળો આપેલો હશે, ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d² આપેલો હશે એના ઉપરથી તમારે આ રીતે દાખલો તમે ગણી શકશો। આવો જ બીજો એક દાખલો આપણે જોઈએ, એક ઉદાહરણ આપણે જોઈએ। બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેના ક્રમાંક સહસંબંધકની ગણતરી માટે n n² - 1 બરાબર 5 સિગ્મા d² બરાબર 720 તો ક્રમાંક સહસંબંધક શોધો। અહીંયા ખાસ ધ્યાન આપજો, n n² - 1 વચ્ચે બરાબરનું નિશાન છે 5 સિગ્મા d² બરાબર 720, એનો મતલબ કે n n² - 1 બરાબર પર 720 અને 5 સિગ્મા d² બરાબર પર 720। તો અહીં આપણે એની ગણતરી કરી લઈએ, n n² - 1 બરાબર 5 સિગ્મા d² બરાબર 720 તો n n² - 1 બરાબર 720। 5 सिग्मा डी स्क्वायर बराबर 720 तो सिग्मा डी स्क्वायर बराबर 720 ना छेद में 5 आ 5 छेद में जसे 144। આ રીતે આપણે શોધી શકીશું सिग्मा डी स्क्वायर અને આ તો આપી દીધું છે n n² - 1 બરાબર 720। r બરાબર સૂત્ર આવશે 1 - 6 सिग्मा डी स्क्वायर छेद में n n² - 1। 1 - 6 ગુણ્યા सिग्मा डी स्क्वायर કેટલા થશે અહીંયા આપણે શોધેલ છે 144 અને n n² - 1 બરાબર 720। 1 - 144 ગુણ્યા 6 864 ભાગ્યા 720 બરાબર 1 - 864 ભાગ્યા 720 બરાબર 1.2। 1 માંથી 1.2 માઈનસ કરીશું તો જવાબ આવશે r બરાબર - 0.2। તો મિત્રો, જ્યારે આ રીતે ભેગું આ રીતે આપેલું હશે ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું અને એ પ્રમાણે ગણતરી કરવાની રહેશે। એ તમારે રકમ જોઈ અને એ પછી કઈ રીતે શોધાશે એ તમારે જાતે ધ્યાનમાં લઈને ગણતરી કરવાની રહેશે। તો અમુક દાખલામાં સીધું નહીં આપેલું હોય ને આ રીતે પણ રકમ આપેલી હોય તો એના ઉપરથી તમે ક્રમાંક સહસંબંધક શોધી શકો છો। વિદ્યાર્થી મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ। બે ચલ x અને y ના ક્રમાંકો આપેલા છે, rx x નો ક્રમ, ry y નો ક્રમ, 3 5 1 4 2, 3 1 5 2 4 જે રીતે આપણે ક્રમાંક સહસંબંધકનો દાખલો ભણી અને ક્રમ આપીએ છીએ, મોટી સંખ્યાને પ્રથમ ક્રમ, એના પછીની સંખ્યાને બીજો ક્રમ, તો એ રીતે તમને ક્રમ આપી દીધા છે હોય તો ક્રમાંક સહસંબંધક શોધો। તમને આ રીતે ટૂંકા દાખલામાં 2 માર્ક્સમાં આવા દાખલા પણ પૂછાઈ શકે કે જેમાં ક્રમ આપી દીધા હોય અને એના આધારે તમારે ક્રમાંક સહસંબંધક શોધવાનું હોય, r શોધવાનું હોય। rx જે અહીંયા રકમમાં આપેલ છે તમને 3 5 1 4 2, ry 3 1 5 2 4, આના આધારે આપણે તફાવત શોધીશું d। કેવી રીતે શોધાય d, તો કે rx - ry
आरएक्स माथी आर वाई माइनस थसे त्रण माइनस त्रण जीरो पांच माइनस एक चार एक माइनस पांच माइनस चार नानी संख्या माटी मोटी संख्या बात थाय चार माइनस बे 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 माइनस चार माइनस बे हवे अहीं आपणे शोधीशुं डी स्क्वेर तो डी नो स्क्वेर जीरो नो स्क्वेर जीरो चार नो स्क्वेर चार चौक सोल माइनस चार नो स्क्वेर सोल ओछा ओछा वत्ता थई जशे बे नो स्क्वेर बे दू चार माइनस बे नो स्क्वेर चार एनो सरवाळो करीशुं सिग्मा डी स्क्वेर बराबर तो सोल सोल चार अने चार चालीस सरवाळो थशे आर बराबर वन माइनस सूत्र सिग्मा डी स्क्वेर छेदमां एन एम स्क्वेर माइनस वन वन माइनस सिक्स सिग्मा डी स्क्वेर अहीं आपणे शोधेलुं छे केटला आव्या चालीस एन अवलोकनोनी संख्या केटली छे जोई शको छो तमे पांच 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 स्क्वेर माइनस वन बराबर चालीस गुणिया छ बसो ने चालीस पांच पांच नो स्क्वेर पच्चीस माइनस एक वन माइनस बसो चालीस पच्चीस माइनस एक एटले चौबीस चौबीस पंजा एक सौ वीस बसो चालीस भाग्या एक सौ वीस बराबर बे वन माइनस टू इज इक्वल टू माइनस वन तो जयरे आ रीते क्रम आपी दीधा हे तेरे अपने डी शोधीशु आर एक्स माइनस आर वाय डी स्क्वेर क्रमांक संबंधात्मक सूत्र मूकीने गणतरी करीशु थैंक यू।